બનાસકાંઠા જિલ્લાના જેસોર અભયારણ્યમાંથી અનેકવાર રીંછ ખોરાકની શોધમાં નજીકના ગ્રામીણ વિસ્તારોમાં આવી ચડે છે. લોકો પર હુમલાના બનાવો બને છે. આ ઘટનાઓને અટકાવવા અને રીંછને જંગલ વિસ્તારમાં જ ખોરાક મળી રહે તે માટે વન વિભાગે અનોખો પ્રયાસ શરૂ કર્યો છે. જિલ્લાના અમીરગઢ તાલુકામાં રીંછ માટે જેસોર અભયારણ્ય છે. આ અભયારણ્યમાં 75 રીંછ વસવાટ કરે છે. મોટાભાગે આ વિસ્તારમાં જ રીંછને ખોરાક અને પાણી મળી રહે છે. પણ ઉનાળામાં ખોરાકની શોધમાં રીંછ અભયારણ્યમાંથી બહાર નીકળી નજીકના ગામડાઓમાં પહોંચી જાય છે. વળી ક્યારેક ખોરાકની શોધમાં રીંછ ક્યારેક માણસ પર પણ હુમલા કરતો આવે છે. આવી ઘટનાઓને અટકાવવા વન વિભાગે પ્રયાસ શરૂ કર્યો છે. વન વિભાગના મતે રીંછનો મુખ્ય ખોરાક બોર અને ગરમાળો અને આ બંને ફળ તેના રહેઠાણ વિસ્તારની આજુબાજુમાં જ મળી રહે તો રીંછ બહાર જતું અટકી શકે છે. આ માટે અભયારણ્યમાં બોર અને ગરમાળા જેવા છોડ વાવવાનું શરૂ કરાયું છે. ચોકીદાર તરીકે કામ કરતા પોપટભાઈએ છેલ્લા 6 મહિનામાં અંદાજિત 500-600 બોર અને ગરમાળાના છોડ વાવ્યા છે. હવે આ છોડ પર ટૂંક સમયમાં ફળ પણ આવવાનું શરૂ થઈ જશે, જેથી ઉનાળાની સિઝનમાં રીંછને અભયારણ્યમાં ખોરાક મળી રહે છે અને રીંછ પોતાના વિસ્તારને છોડીને બહાર નહીં નીકળે. રીંછ બહાર જતું હતું, જંગલથી બહાર જતું હતું, લોકોને અટક કરતું હતું. એના માટે મેં વિચાર્યું કે મને કોક ખોરાક મળે એવું આપણે કોક કરીએ. તે વડ વાયા છીએ, 4 વડ છીએ, પેલા ગરમાળા છીએ, પછી ત્યાંથી બોર કરી 200 બોર કલમ કરીને એમના માટે ખોરાક મળે એવું એમના માટે કર્યું છે. પછી કરેમ દીવાઈ છે 50-60 જેવી અને 10-15 જેવા પીપળા પણ વાયા સાહેબ, એ પક્ષીને બીજું ખોરાક મળી રહ્યું. જંગલ વિસ્તારમાં ઉનાળાને ખાસ કરીને આવી પરિસ્થિતિમાં પાણીની વ્યવસ્થા કરીએ છીએ. તદુપરાંત રીંછ જેવા પ્રાણીઓનો જે ખોરાક છે, જે ફ્રૂટ સ્પીસીસ છે, જેવા કે બોર છે, કુંદી છે, એવા બધા વૃક્ષોનું અમે વાવેતર કરીએ છીએ, ગ્રુસ બનાવીએ છીએ, અને જેના દ્વારા રીંછ અને એવા પ્રાણીઓને જંગલમાં જ ખોરાક મળી રહે અને ગ્રામ્ય વિસ્તાર પર ના આવે એ માટે અમે પ્રયાસ કરીએ છીએ. બનાસકાંઠા જિલ્લામાં આવેલ જેસોર અભયારણ્યમાંથી કેટલાક રીંછ અને દીપડાઓ અવારનવાર ખોરાકની શોધમાં ગ્રામીણ વિસ્તારમાં આવી ચડે છે અને લોકો પર હુમલા કરે છે. આવી ઘટનાઓ ન બને અને આવા પ્રાણીઓને જંગલમાં જ પૂરતો ખોરાક મળી રહે તે માટે જેસોર અભયારણ્ય જે વન વિભાગની ટીમ છે તે પોતાના નવતર પ્રયોગ કરે છે. તેમને જે જંગલ વિસ્તાર છે ત્યાં ખાલી પડેલી તમામ જગ્યા ઉપર બોર જેવા વૃક્ષો વાયા છે, બોર ગરમાળો સહિતના 500-600 જેટલા વૃક્ષો વાયા છે, કે જેથી જે જંગલી રીંછ જેવા જે પ્રાણીઓ છે તેમને આખા વર્ષ દરમિયાન જે ઘટનાક્રમ મુજબ તેઓને ખોરાક મળતો રહે અને એ ખોરાક મળવાના કારણે તેઓ જે ગ્રામીણ વિસ્તારમાં ન આવે અને લોકો ઉપર હુમલા ન કરે. અત્યારે આપ જોઈ શકો છો કે આ 1 વર્ષ જેટલો સમય થયો છે અને મોટાભાગના જે બોર ગરમાળો સહિતના જે વૃક્ષો છે તે મોટા થઈ ગયા છે. હવે આના પર ફળ આવશે અને જે રીંછ જેવા પ્રાણીઓ છે તેને આખા વર્ષ દરમિયાન તેમને જે ફળ છે તે મળતો રહેશે, ખોરાક મળતો રહેશે અને શહેરી વિસ્તારમાં અને ગ્રામીણ વિસ્તારમાં આવતા અટકશે અને લોકોને જાનમાલને પણ નુકસાન થતું અટકશે. આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. આગળ વધુ સમાચારો જોઈશું, એક નાનકડા.